नमस्कार विद्यार्थी मित्रों, श्री वन विद्यालय अबाबारी थी हूँ कल्पनाबेन पटेल। मित्रों, आगला वीडियो नी अंदर आपणे वैकल्पिक संविधान ने लगतो नियम अने विधिवाचक विधानुमान ने लगता नियम विषे जोई गया। हवे अत्यारे आपणे आपणो छठो जे नियम छे सरलीकरण ने लगतो नियम, सातमो छे समुच्चय ने लगतो नियम अने आठमो विकल्प वृद्धि ने लगतो नियम। तो आ नियम विषे आपणे अत्यारे चर्चा करीशुं। આગળનો આપણો નિયમ છે છઠ્ઠો, સરળીકરણને લગતો નિયમ। તો આ નિયમની અંદર પણ આપણે કથન, સમર્થન, રૂપ અને દલીલના રૂપનું સત્યતા કોષ્ટક અને એના આધારે દલીલના રૂપનું પ્રામાણ્ય જોઈએ। તો એનું કથન છે, જો પી સમુચ્ચય ક્યુ એ વિધાન આપેલું હોય તો એમાંથી પી વિધાનને નિષ્પન્ન કરી શકાય। હવે એનું આપણે સમર્થન જોઈએ। તો જો પી સમુચ્ચય ક્યુ એ વિધાન સત્ય હોય અને પી વિધાન પણ સત્ય હોય, એનું સત્ય જ હોય છે, કારણ કે પી સમુચ્ચય ક્યુ એ સામુચિક વિધાન છે। જો સત્ય હોય તો તેનું એક સમુચિત પી સમુચ્ચયના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે અસત્ય હોઈ શકે જ નહીં, એટલે કે તે સત્ય જ હોવું જોઈએ। આપણે નિયમ આગળ જોઈ ગયા છે કે જો બંને વિધાન સત્ય હોય તો તે વિધાન સત્ય, નહીંતર અસત્ય। એટલે કે આમાં બંને વિધાન સત્ય હોય તો એનું પી સમુચ્ચય ક્યુ એ સામુચિક વિધાન પણ સત્ય જ હોય છે। હવે એનું રૂપ જોઈએ તો સરળીકરણને લગતા નિયમના આધારે પી સમુચ્ચય ક્યુ માટે પી। હવે આ દલીલના રૂપનું આપણે સત્યતા કોષ્ટક જોઈએ તો એની અંદર બે વિધાનો છે, પી અને ક્યુ। તો પી ક્યુની અંદર આપણે એની ચાર હરોળ બનશે, બે વાર સત્ય અને બે વાર અસત્ય। તે જ રીતે ક્યુમાં સત્ય, અસત્ય, સત્ય, અસત્ય અને એનું આધાર વિધાનની અંદર અને જોઈએ તો પી સમુચ્ચય ક્યુ છે। તો સમુચ્ચયનો નિયમમાં આપણે આગળ શીખી ગયેલા છે કે જો બંને વિધાનો સત્ય હોય તો જ તે વિધાન સત્ય, નહીંતર અસત્ય। તો આમાં આપણે જોઈએ તો કે પહેલી હરોળ જે છે એની અંદર બંને વિધાનો સત્ય છે માટે સત્ય અને બાકીના બધા વિધાનો અસત્ય આવશે। અને ફલિત વિધાનની અંદર તમારે પી હરોળ જે છે એની જ બેઠી તમારે લખવાની છે। તો પી જે હરોળ છે એની અંદર બે વાર સત્ય અને બે વાર અસત્ય છે તો એની એ તમારે ફલિત વિધાનમાં લખવાની છે। હવે દલીલના રૂપનું આપણે પ્રામાણ્ય જોઈએ તો આ સત્યતા કોષ્ટક જે છે એના આધાર વિધાનની બધી હરોળ જોતાં આપણને એટલું સ્પષ્ટ થાય છે કે જે પહેલી હરોળ છે એમાં આધાર વિધાન સત્ય છે ત્યારે એ જ હરોળમાં ફલિત વિધાન પણ સત્ય છે। એટલે જ્યારે આધાર વિધાન સત્ય હોય અને તેનું ફલિત વિધાન અસત્ય હોય એવું એક પણ સ્થાનાપતિ નિદર્શનમાં ના રૂપમાં પ્રાપ્ત થતું નથી। તેથી આ દલીલ જે છે એનું રૂપ પ્રમાણભૂત છે અને એના દ્વારા સરળીકરણને લગતો નિયમ પ્રમાણભૂત સાબિત થાય છે। અને આ જે નિયમ છે એને અંગ્રેજીમાં સિમ્પ્લિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે અને એને સંક્ષેપમાં સિમ્પ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે તમને સિમ્પનો નિયમ જણાવો એ રીતે પરીક્ષામાં આવી શકે। ત્યારબાદ આપણો સાતમો નિયમ છે સમુચ્ચયને લગતો નિયમ। તો સમુચ્ચયને લગતા નિયમની અંદર એનું આપણે કથન, સમર્થન અને રૂપ જોઈએ અને એના આધારે એનું સત્યતા કોષ્ટક અને દલીલના રૂપનું પ્રામાણ્ય જોઈશું। હવે એનું કથન જોઈએ તો પહેલું વિધાન છે પી અને બીજું વિધાન છે ક્યુ। એ બંને વિધાનો આપેલા હોય તો તેમાંથી પી સમુચ્ચય ક્યુ વિધાનને નિષ્પન્ન કરી શકાય। અને એનું આપણે સમર્થન જોઈએ તો પી અને ક્યુ આ બે વિધાનો સત્ય હોય તો પી સમુચ્ચય ક્યુ એ વિધાન પણ સત્ય જ હોય છે, કારણ કે વિધાન એક અને બે અને જે ત્રીજું જે એને સમુચ્ચયથી આપણે સાંકળીને જે સમુચ્ચય રૂપે રજૂ કર્યું છે તો એ વિધાનને પી અને ક્યુ બંને સત્ય હોય તો એના નિયમ પ્રમાણે પી સમુચ્ચય ક્યુ અસત્ય હોઈ શકે જ નહીં, એટલે કે એ વિધાન સત્ય જ હોવું જોઈએ। અને એનું આપણે રૂપ જોઈએ તો પી ક્યુ માટે પી સમુચ્ચય ક્યુ। હવે એ દલીલના રૂપનું આપણે સત્યતા કોષ્ટક જોઈએ તો પી અને ક્યુ તો એની અંદર ચાર હરોળ બનશે, બે વાર સત્ય, બે વાર અસત્ય। ક્યુમાં સત્ય, અસત્ય, સત્ય, અસત્ય કરી તમારે એ સત્યતા કોષ્ટક બનાવવાનું છે। હવે એનું પહેલું આધાર વિધાન છે પી અને બીજું આધાર વિધાન છે ક્યુ, તો એ પી અને ક્યુને લખવાનું। ત્યારબાદ ફલિત વિધાન છે પી સમુચ્ચય ક્યુ, તો પીની હરોળમાં બે વાર સત્ય છે અને બે વાર અસત્ય તો તમારે તેના બેઠા એને એ જ લખવાના છે,
बीजो आधार विधान तमारू क्यू छे तो तेमा ए पहेलू सत्य छे बीजू असत्य सत्य असत्य तो तेनू ते तमारे बैठू एमा लखवानू छे। त्यारबाद तमारू फलित विधान छे पी समुच्चय क्यू तो आमा तमारे समुच्चयनो नियम ध्यान में राखवानो अने समुच्चयनो नियम आपणे शुं कहे छे के बंने विधान सत्य होय तो विधान सत्य नहींतर असत्य। तो तमे पहेली हरोळ में जोशो तो पहेली हरोळ में बंने विधानों सत्य आप्या छे एटले पहेलू सत्य आवशे बाकीना विधानों असत्य आवशे। कारण के बीजी हरोळनी अंदर आपणे जोईए तो के पहेलू विधान सत्य छे पण बीजू असत्य छे अने तेज रीते एना पाछळ पण छे एटले पहेली हरोळ में बंने विधानों सत्य छे એટલે એનું ફલિત વિધાન પણ સત્ય છે એટલે કે બંને વિધાનો સત્ય હોય તો એનું ફલિત વિધાન પણ કેવું હશે સત્ય હોય। હવે આ દલીલના રૂપનો આપણે પ્રામાણ્ય જોઈએ તો કે આ સત્યતા કોષ્ટકના આધારે આધાર વિધાનની જે બધી હરોળ આપણે જોઈએ તો એના પરથી સ્પષ્ટ થાય છે કે પહેલી હરોળ જે છે એમાં બંને આધાર વિધાન સત્ય છે જ્યારે એ જ હરોળમાં ફલિત વિધાન પણ સત્ય છે। અને નિયમમાં આપણે જોઈએ કે જ્યારે આધાર વિધાનો સત્ય હોય ત્યારે તેનું ફલિત વિધાન અસત્ય હોય એવું એક પણ સ્થાનાપતિ નિદર્શન આ રૂપમાં પ્રાપ્ત થતું નથી। આથી આ દલીલનું રૂપ પ્રમાણભૂત છે અને આના દ્વારા સમુચ્ચયને લગતો નિયમ પ્રમાણભૂત સાબિત થાય છે અને આ નિયમને અંગ્રેજીમાં કન્જક્શન તરીકે ઓળખવામાં આવે છે અને એ નિયમને સંક્ષેપમાં કોન્જ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે કોન્જના નિયમને સમજાવો એ રીતે તમને પરીક્ષામાં આવી શકે। હવે તમારો આઠમો નિયમ છે વિકલ્પ વૃદ્ધિને લગતો નિયમ। તો આ નિયમમાં પણ આપણે આગળના નિયમમાં જેમ જોઈ ગયા તેમ કથન સમર્થન રૂપ અને એ દલીલના રૂપનું સત્યતા કોષ્ટક અને દલીલનું પ્રામાણ્ય જોઈશું। તો એનું કથન છે પહેલું જોઈએ જો પી એ એક વિધાન આપેલું હોય તો તેમાંથી પી વિકલ્પન ક્યુ એ વૈકલ્પિક વિધાનને નિષ્પન્ન કરી શકાય। હવે એનું આપણે સમર્થન જોઈએ તો જો પી એ એક વિધાન સત્ય હોય તો પી વિકલ્પન ક્યુ એ વિધાન પણ સત્ય જ હોય છે કારણ કે પી વિકલ્પન ક્યુ એ વૈકલ્પિક વિધાનોનો પહેલો વિકલ્પ પી સત્ય હોય તો વૈકલ્પિક વિધાનના સત્યતા મૂલમ જે મૂલ્યના નિયમ પ્રમાણે પી વિકલ્પન ક્યુ એ આખું વૈકલ્પિક વિધાન અસત્ય હોઈ શકે જ નહીં એ સત્ય જ હોવું જોઈએ અને એનું આપણે રૂપ જોઈએ તો પી માટે પી વિકલ્પન ક્યુ તો એના ત્યારબાદ એ દલીલના રૂપનું આપણે સત્યતા કોષ્ટક જોઈશું તો એ સત્યતા કોષ્ટકની અંદર આપણે જોઈએ તો પી અને ક્યુ અને એનું આધાર વિધાન છે પી અને ફલિત વિધાન છે પી વિકલ્પન ક્યુ તો તમારે જ્યારે બે હોય ત્યારે બે વાર સત્ય અને બે વાર અસત્ય ક્યુની અંદર સત્ય અસત્ય સત્ય અસત્ય એ રીતે તમારે મૂકવાનું છે અને ત્યારબાદ એનું આધાર વિધાન આપણે જોઈએ તો એનું આધાર વિધાનની અંદર પીની હરોળમાં જે છે એ તમારે બેઠું તેનું તે જ લખવાનું છે બે વાર સત્ય અને બે વાર અસત્ય। હવે પી વિકલ્પન ક્યુ તો વિકલ્પનનો નિયમ તમારે યાદ કરવાનો છે। વિકલ્પનનો નિયમ શું છે કે બંને વિધાનો અસત્ય હોય તો તે વિધાન અસત્ય નહીંતર સત્ય તો આમાં આપણે જોઈશું તો તમારી જે ચોથી હરોળ જે છે એની અંદર બંને વિધાનો છેલ્લે બે વિધાનો અસત્ય છે એટલે છેલ્લી હરોળની અંદર અસત્ય આવશે બાકીના બધા વિધાનો સત્ય છે। હવે આ દલીલના રૂપનું આપણે પ્રામાણ્ય જોઈએ તો આ સત્યતા કોષ્ટકમાં આધાર વિધાનની બધી હરોળ જોતા સ્પષ્ટ થાય છે કે પહેલી અને બીજી હરોળ જે છે એની અંદર આધાર વિધાનો સત્ય છે જ્યારે એ જ હરોળમાં ફલિત વિધાન પણ સત્ય જ છે। જ્યારે આધાર વિધાન સત્ય હોય ત્યારે તેનું ફલિત વિધાન અસત્ય હોય એવું એક પણ સ્થાનાપતિ નિદર્શનના રૂપમાં પ્રાપ્ત થતું નથી। તેથી આ દલીલનું રૂપ પ્રમાણભૂત છે અને આ રૂપ દ્વારા વ્યક્ત થતો વૈકલ્પિક વૃદ્ધિને લગતો નિયમ એ પ્રમાણભૂત સાબિત થાય છે। હવે આ જે નિયમ છે ને અંગ્રેજીમાં એડિસનના નામે ઓળખવામાં આવે છે અને એ નિયમને સંક્ષેપમાં એડ તરીકે ઓળખવામાં આવે છે એટલે આ ચાર આઠ નિયમો જે છે એ તમારે આપણે જોઈ ગયા આગળ ત્રણ જોઈ ગયા અને ત્યાર પછીના બાકીના નિયમો અત્યારે આપણે જોયા। મિત્રો અનુમાનના આપણે જે આઠ નિયમો જોયા તે આ પ્રત્યેક નિયમ પ્રમાણભૂત દલીલનું એક રૂપ રજૂ કરે છે અને આ અનુમાનના આ વિવિધ નિયમોના આધારે
પ્રમાણભૂત દલીલોના વિવિધ રૂપો પ્રાપ્ત થાય છે એ અહીં આપણે જોવા મળે છે. જુઓ આઠે આઠ નિયમો અહીં જોવા મળે છે, એ તમારે મોડે કરવાના છે. હવે મિત્રો આપણે ગૃહ કાર્ય તમારે નોંધી લેવાનું છે. ગૃહ કાર્યમાં પહેલો પ્રશ્ન તમારો છે વૈકલ્પિક સંવિધાનને લગતા નિયમના રૂપના સત્યતા કોષ્ટક અને પ્રામાણ્યની સમજૂતી લખો. બીજું છે સરળીકરણ અને સમુચ્ચયને લગતા નિયમના કથન અને રૂપ અને એને સંક્ષેપમાં લખો. ત્રીજો છે સીડી અને એડ એટલે કે તમારો જે વિધિમાન વિધાનુમાનને લગતો નિયમ અને વૈકલ્પિક વૃદ્ધિમાન વૃદ્ધિને લગતો નિયમ જે છે એડ ના નિયમના નામ કથન અને રૂપ તમારે લખવાના છે. અને રૂપલક્ષી સાબિતીના આધારે ખાલી જગ્યા તમારે લખવાની છે, તેની અંદર આ તમે નોંધી લેજો. અને એ જે આપણે રૂપલક્ષી સાબિતીની અંદર આગળ જોઈ ગયા હતા એના આધારે તમારે આ લખવાનું છે અને ગૃહ કાર્ય તમારે મોકલવાનું છે. થેન્ક યુ.